આગળ વાત કરીએ તો ભચાઉ તાલુકાના અધોઈ ગામે મારું ગામ અયોધ્યા ધામ પર્વમાં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી પૂજન કરી અક્ષત કળશ તેમજ રામ મંદિરની કૃતિનો અધોઈ ગામ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સ્વાગત કરી અને ત્યાંથી શ્રી રામજી મંદિરમાં પધારવી પૂજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજના 500 વર્ષના સંઘર્ષ પછી કહી શકાય કે આ રૂડું અવસર પ્રાપ્ત થયું છે, જે અંતર્ગત પ્રભુ શ્રી રામજી મંદિરના અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અધોઈ ગામમાં 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી હિન્દુ સમાજના દરેક ઘરમાં આ પ્રકારે અયોધ્યાથી આવેલા આમંત્રણ રૂપી અક્ષત પહોંચાડવામાં આવ્યા છે. અધોઈ ગામમાં રામ ભક્તો દ્વારા 2500 ઘર સુધી જઈ શકાય કે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, તેમજ રામ ભક્તોની બહેનો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મનો જે 500 વર્ષનો જે આપણો શું કહેવાય કે રાહ જોઈ રહ્યા હતા કે રામ મંદિર ક્યારે બને ક્યારે બને. લોકો પૂછતા હતા કે રામ મંદિર વહી બનાય કે, લેકિન તારીખ નહીં બતાવી કે એ તારીખ આપણી 22 તારીખ નક્કી થઈ ગઈ છે. તો રામ ભગવાનની આપણી જે આટલા વર્ષોની તપસ્યા હતી એ પૂર્ણ થઈ રહી છે. એના સ્વરૂપે અત્યારે અધોઈ ગામની અંદર તારીખ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અક્ષત વિતરણ કાર્યક્રમ ચાલ્યો. એના પહેલાં કળશ ગામોગામ કળશ લઈ ગયા અને હમણાં અક્ષત વિતરણ કાર્યક્રમ પૂર્ણ થયો. 400-500 ઘર જેવા હજુ બાકી છે એ કાર્યકર્તાઓ તત્પર પૂર્ણ કરશે. કે 22 તારીખના તમને આયોજનની વાત કરી તો 22 તારીખના રામ મંદિરે દરેક રામ મંદિરે ધૂમનો કાર્યક્રમ રાખેલ છે. ગામજનો દ્વારા અલગ અલગ રાત્રિ કાર્યક્રમો રાખેલ છે જેમાં કીર્તન હશે, ભજન હશે. અને સવારના 11:20 થી પ્રાણ પ્રતિષ્ઠાનો સમય છે 11:20 થી 1 વાગ્યા સુધી. ત્યારે દરેક જુદા જુદા કાર્યક્રમો રહેશે અને એમાં દરેક રામ ભક્ત જોડાશે. જય જય શ્રી રામ. જય શ્રી રામ.